ડિગ્રી ઇજનેરીમાં ખાલી પડેલી બેઠકોમાંથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 1700થી વધુ ખાલી બેઠકો માટે હાલમાં ચોથો ઓનલાઈન રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ રાઉન્ડ બાદ નોન એલોટેડ સરકારી ગ્રાન્ટેડ બેઠકો માટે 5મો રાઉન્ડ પણ શરૂ થશે, જે ઓફલાઈન હશે. આ રાઉન્ડમાં ગુજરાતના અને અન્ય રાજ્યના જેઈઈ અને ગુજકેટ પરીક્ષા વિનાના ચાલુ વર્ષના તેમજ અગાઉ વર્ષના અને પૂરક પાસ સહિતના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ડિગ્રી ઇજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ સહિતની કોર બ્રાન્ચોની જે બેઠકો અગાઉ કોઈપણ વિદ્યાર્થીએ પસંદ કરી ન હતી અને કોઈપણ વિદ્યાર્થીઓને અલોટેડ થઈ ન હતી તેવી 1200 જેટલી બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા હવે ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવશે. આ રાઉન્ડમાં ભાગ લેવા માટે 4 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ મેરિટ મુજબ 7 સપ્ટેમ્બરે પ્રવેશ સમિતિ અમદાવાદમાં વિદ્યાર્થીઓને મેરિટ અને કેટેગરી મુજબ રૂબરૂ બોલાવી પ્રવેશ ફાળવશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 3 રાઉન્ડ બાદ ખાલી પડેલી 1704 બેઠકો માટે હાલ ચોથો ઓનલાઈન રાઉન્ડ ચાલી રહ્યો છે અને જેમાં આવતીકાલે એલોટમેન્ટ પણ થશે. આ રાઉન્ડમાં પણ જે બેઠકો કોઈને અલોટ નહીં થઈ હોય તેવી બેઠકોને નવા ઓફલાઈન રાઉન્ડમાં સમાવાશે. હવે થનારા ઓફલાઈન રાઉન્ડ રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડમાં ગુજકેટ અને જેઈ ન આપી હોય તેવા ચાલુ વર્ષના તેમજ અગાઉના વર્ષના ગુજરાતના તથા રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.